નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ બે આપણી આસપાસ શું એ ભણીશું ભાગ બે શરૂ કરતા પહેલાં ભાગ એકમાં શું જોઈ ગયા તે વિગતે જોઈ લઈએ તો કે સૂર્યનું એક કુટુંબ છે જેને આપણે સોલ પરિવાર તરીકે ઓળખીએ છીએ બરાબર હવે સોલ પરિવારનું એક સભ્ય એટલે કે આપણી એક પૃથ્વી બરાબર છે ને આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી એવું વાતાવરણ તાપમાન પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલું છે બરાબર સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જયારે પૃથ્વીમાંથી સૂર્ય છૂટ પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે ત્યારે તેનો ઉદભવ થયો ત્યારે તે અગન ગોળાના રૂપમાં હતી બરાબર આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો અને કેટલાક તત્વો પહેલા પ્રવાહી સ્વરૂપે પછી ઘન સ્વરૂપે અને વાયુ સ્વરૂપે રૂપાંતર પામ્યા ઘન સ્વરૂપે રૂપાંતર પામ્યા એ મુદાવરણ છે પ્રવાહી સ્વરૂપે રૂપાંતર પામ્યા એ જલાવરણ છે અને વાયુ સ્વરૂપે રૂપાંતર પામ્યા એ વાતાવરણ છે એ આપણે જોઈ ગયા હતા હવે જોવાનું છે મુદાવરણ મુદાહરણ બાબત પણ જોઈ ગયા હતા કે મુદાહરણની સંધિ છૂટી પાડીએ તો મૃત મૃદ વત્તા આવતર મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ બરાબર પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે તેથી તે ઘનાવણ કે શિલાવણ પણ કહેવામાં આવે છે એનાથી ઓળખે છે હવે પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ ઓગણત્રીસ ટકા પોપડો આશે કેટલી ધરાવે છે તો કે ચોસઠી સો કિલોમીટર જેટલું જાડાઈ ધરાવે છે આ બધી બાબતો જોઈ ગયા હતા એટલે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા પીડેલા દસ ને મેઘમાં ભૂદસ કહે છે એ જોઈ ગયા હતા હવે આપણે જોવાનું છે છે ભાગ કે જલાવદણ જલાવદણ બરાબર પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જે જલાવણ તરીકે ઓળખીએ છે બરાબર જે પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ છે એ ચારે બાજુ પાણીથી ઘેરાયેલો છે જે જલાવણ તરીકે ઓળખે છે પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે મુદાવરનું પ્રમાણ કેટલું હતું ઓગણત્રીસ ટકા જ્યારે જલાવરણનું કેટલા ટકા ભાગ રોકે છે જલાવરણ તો કે જલાવરણ આશરે એકોતેર ટકા ભાગ રોકે છે એટલે એવું કહેવાય છે કે પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે જલાવરણ આજે એકોતેર ટકા ભાગ રોકે છે જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે કે મહાસાગરો જે પેસિફિક એટલાન્ટિક હિંદ મહાસાગર આર્કેટિક મહાસાગર તરીકે ઓળખાય છે બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો સમૃદ્ધ સમુદ્રો ઉપસાગરો ખાદ્ય સમુદ્રધુની નામે ઓળખાય છે પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા હોય છે આપણે જાણીએ છીએ કેટલીક જગ્યાએ કિમી જેટલી ઊંડી ખાઈઓ આવેલી છે અને મહાસાગરના તળિયે પણ પૃથ્વી સપાટીની જેમ ઊંચા પહાડો વિશાળ મેદાનો ઉચ્ચ પ્રદેશો ખીણો વગેરે જેવા સ્વરૂપોના બનેલા છે બરાબર તો તો આપણે વિચારીએ કે સમુદ્રમાં કેટલું પાણી હશે સમુદ્ર તો કેટલો વિશાળ છે બરાબર પણ એ તો ખાધું હોય છે તે આપણને કોઈ રીતે ઉપયોગી થાય છે તો કે હા તો કે મીઠું પકવવામાં વીજળી ઉત્પન્ન કરવામાં બરાબર માછલી મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગી છે હા પૃથ્વી પરના પાણીના જથ્થાના સત્તાવન ટકા ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે બાકી રહેતા પાણીનો આશ્રય પોણો ભાગ બંને ધ્રુવો પર તથા હિમાલય અને ઊંચા બીજા ઊંચા પર્વતો પર બરફના રૂપમાં રહેલો છે જે સત્તાણું ટકા પાણી એ સમુદ્રમાં છે જે બાકી રહ્યું ત્રણ ટકા જે મીઠું પાણીની વાત કરીએ એ પોણા ભાગ બંને ધ્રુવો ઉપર તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફના રૂપમાં રહેલો છે બાકીના પાણી બાકીનું પાણી પૈકી કેટલું સરોવરમાં કેટલું નદીઓમાં ને કેટલું પૃથ્વીના પીઠાણમાં સંગ્રહાયેલું છે પીવાલાયક પાણી ખૂબ જ ઓછું છે આ મીઠું પાણી જલાવરની ભેટ છે જે આપણને મીઠું પાણી મળે છે ને એ જલાવરની ભેટ છે સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર પડે છે આ મીઠા પાણીનો મુખ્ય આધારરૂપ વરસાદ માટેનો ભેજ સમુદ્રમાંથી જ આવે છે જે વરસાદ પડે છે એ સમુદ્રમાંથી જે બાષ્પ બાષ્પ હવા દ્વારા ઉપર જાય છે અને ભેજ બને છે એ વરસાદ આપણને ને વરસાદના આધારે જ મીઠું પાણી મળે છે સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો ખનીજો મીઠું માછલા મળી આવે છે જેમ આગળ વિગતે વાત કરી તેમ જેમ ધરતી પર સજીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેવી જ રીતે સમુદ્રમાં જીવસૃષ્ટિ આવેલી છે મહાસાગરના મોજા પ્રચંડ શક્તિ ને નાથી વિદ્યુત શક્તિ સમુદ્ર ન હોત તો શું થાય તો આ મને લખીને મોકલવાના છે તમારા વિચારો હવે વાતાવરણ જોઈએ આપણે ત્રીજું જે આવરણ છે પહેલું આવરણ શું જોઈ ગયા મુદાવરણ બીજું આવરણ જોઈ ગયા જલાવરણ અને ત્રીજું વાતાવરણ છે હવે વાતાવરણ વાતાવરણની એક વ્યાખ્યા કહીએ કે પૃથ્વીની ચારે બાજુ વીંચરાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ તો આપણને પરીક્ષા પ્રશ્ન પૂછાય કે વાતાવરણ એટલે શું તો કે પૃથ્વીની ચારે બાજુ વીંડાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ જે પૃથ્વીની સપાટીથી આ છે આઠસો થી હજાર કિમી સુધી વિસ્તરેલું છે બરાબર જે પૃથ્વીની સપાટીથી નીચેથી લઈને ઉપર આઠસો થી હજાર એટલે કે સોળસો કિલોમીટર સુધી વિસ્તરેલું છે નવી ચોપડીમાં સોળસો સુધી છે તે મુદાવરણ અને જલાવરણની જેમ નદી આંખે જોઈ શકાતું નથી વાતાવરણમાં વિવિધ વાયુઓ છે પાણીની વધાર દૂરના રજકણો સારકણો અને સૂક્ષ્મ જંતુઓ પણ ભળેલા હોય છે કોઈ પતરા નીચે બેસજો ક્યારેક ના પતરાના છિદ્રમાંથી જે તાપનું કિરણ આવે છે એ તમે જોજો સફેદ સફેદ દેખાશે એમ પ્રકાશ પડતું એનીમાં તમને કેટલાય રજકણો જોવા મળશે જીવજંતુઓ જોવા મળશે બરાબર ને વાતાવરણમાં પાણીની વધાર પણ હોય છે ભેજ પણ જોવા મળે છે દૂરના રચકણો પણ શારકણો અને સૂક્ષ્મ જંતુઓ પણ ભરેલા હોય છે આ બધો અનુભવ થયો છે આપણને હવે જોઈએ કે વાતાવરણના લક્ષણો કેવા હોય તો કે વાતાવરણ રંગહીન સ્વાદ રહિત અને વાસ રહિત છે આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વાતાવરણના લક્ષણો તો કે વાતાવરણ રંગહીન છે સ્વાદ રહિત છે અને વાસ રહિત છે તેમાં ઘન પ્રવાહી અને વાયુ તત્વોનો સમાવેશ થાય છે ઘન એટલે કે રજકણો પ્રવાહી એટલે કે પાણી અને વાયુ વાતાવરણ તો છે જ બરાબર તત્વોનો સમાવેશ થાય છે તેમાં આશય ઠેઠર ટકા જેટલો નાઇટ્રોજન એકવીસ ટકા જેટલો ઓક્સિજન અને એક ટકા જેટલા અન્ય વાયુઓ આવેલા હોય છે પૃથ્વી સપાટીથી જેમ ઉપર જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ વાતાવરણનું પ્રમાણ ઘટતું જાય છે હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં છે કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ ભારે છે એટલે ઉપર સુધી હોતો નથી એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં તે વધારે પ્રમાણમાં છે અને ઉપર જતાં ઓછો થતો જાય છે આ ચાર્ટમાં જોઈ શકો છો તમે કે નાઇટ્રો નાઇટ્રોજન ઇઠ્યોતેર પોઈન્ટ જીરો ત્રણ ઓક્સિજન વીસ પોઈન્ટ નવ્વાણું ટકા અને વાયુઓ જીરો પોઈન્ટ અઠ્ઠાણું ટકા છે જે ઓઝોન વાયુ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં છે આ વાયુ સૂર્યના પાજામ અલ્ટ્રા વાયોલેટ કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે આ ઓઝોન વાયુ આપણને સવારમાં ખુલ્લા મેદાનમાં અને દરિયા કિનારે જોવા મળે છે આ ઓઝોન વાયુથી આપણા સ્કિન ઉપર નિખાલસતા જોવા મળે છે એટલે ઓઝોન વાયુ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં છે આ વાયુ સૂર્યના પાય અલ્ટ્રા અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે જે ઓક્સિજન છે અને નાઇટ્રોજન છે એ વાયુ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે ઓક્સિજનના જલંતપણાને નાઇટ્રોજન મંદ કરે છે આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જ છે કે ઓક્સિજનના જલનપણાને કોણ મંદ કરે છે તો ઓક્સિજનના જલનપણાને નાઇટ્રોજન મંદ કરે છે વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે જેને ભેજ તરીકે ઓળખવામાં આવે છે ભેજ ઠરવાની ક્રિયા એટલે કે ગનીભવન ગનીભવન ના કારણે અને જ વરસાદ ઝાકળ હિમ કરા વગેરે ભેદના સ્વરૂપે સ્વરૂપો બને છે આપણે ઘણી બહારના કારણે વરસાદ તો ખબર છે એ ખબર છે હિમ હિમ એટલે કે બરફ બરાબર ને કરા એટલે બરફના મોટા મોટા ટુકડા પડે છે ક્યારેક કોઈ પણ પ્રદેશના માનવીના ખોરાક પોશાક રહેઠાણ રૂપરંગ આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પર વાતાવરણની અસર જોવા મળે છે વાતાવરણમાં વિવિધ રજકણો પણ જોવા મળે છે આ રજકણોના લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે જેના કારણે સૂર્યોદય વખત એકાએક અજવાળ્યું કે સૂર્યાસ્ત એકા એક અંધારું થતું નથી રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે અને આપણને સૂર્યપ્રકાશ મળે વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ તેથી તો રેડિયો દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે બરાબર હવે આગળ જીવાવરણ એ આપણે જોઈએ કે જીવાવરણ કે પૃથ્વીના મુદાવરણ જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે પૃથ્વી પર જીવાવરણ મહત્વનું આવરણ છે જીવાવરણમાં બધા જ આવી જાય કોણ તો મનુષ્ય પ્રાણીઓ પક્ષીઓ વૃક્ષો બરાબર સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ છે પૃથ્વી માત્ર ને માત્ર એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ છે પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિ પ્રાણીઓ જીવજંતુ અને માનવોનો સમાવેશ થાય છે આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી ચીજવસ્તુઓ જીવાવરણમાંથી જ પ્રાપ્ત કરીએ છીએ વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી ન શકીએ આપણા અસ્તિત્વનો અને નિર્વાહનો આધાર જીવાવરણ જ છે જેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે અજૈવિક અને જૈવિક અજૈવિક વિભાગમાં મુદાવરણ જલાવરણ અને વાતાવરણનો અભ્યાસ કરવામાં આવે છે જ્યારે જૈવિક વિભાગમાં વનસ્પતિ પ્રાણીઓ સૂક્ષ્મ જી જીવાણુઓનો અભ્યાસનો સમાવેશ કરવામાં આવે છે બરાબર અજૈવિક એટલે કે જેનો વિકાસ થતો નથી જૈવિક એટલે જેનો વિકાસ જોવા મળે છે આપણને બરાબર તો માણસના પોતાના કાર્યથી પૃથ્વીને ખરાબ કરે તો આ આવરણને કંઈ નુકસાન થાય ખરું જો આપણા લીધે જ આ બધી વસ્તુઓને નુકસાન પહોંચતું હોય છે જો આ ઘટકો માનવ નિર્મિત અજૈવિક માનવો બરાબર કૃજૈિક હવે જોઈએ આપણે કે માનવ પ્રવૃત્તિઓની આવરણો પર અસર શું જોવા મળે છે તો માનવ સ્વ વિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ જાણે અજાણે કરે છે સ્વિકાસ એટલે કે કોઈ જગ્યાએ એમને મકાન બાંધવું છે ને ખેતરમાં વૃક્ષો છે વૃક્ષોને કાપીને મકાન બનાવે છે વૃક્ષોને સ્થાને બરાબર છે એક એટલે સ્વિકાસ માટે માણસના સ્વ વિકાસ માટે વૃક્ષો કાપે છે એટલે કે ઘર બનાવવા માટે વૃક્ષો કાપે છે એ આપણે વાતાવરણને નુકસાન કર્યું તો કે હા તેનાથી વિવિધ આવરણોની સમતુલા જોખમાય છે બરાબર છે આપણા વિકાસ માટે અવાજ અવાજ માટે આપણે બાઇક લઈએ છીએ ગાડી લઈએ છીએ એના ધુમાડાના કારણે બરાબર છે એવા કેટલાય અજાણે સ્વ વિકાસના માટે આવી કેટલીક પ્રવૃત્તિ અજાણે થતી હોય છે જેમ કે ખનીજો મેળવવા વધુ પડતું ખોદકામ ભૂમિગત અણુ પરીક્ષણો અને ખનીજ તેલ શોધવા ખૂબ ઊંડું શાલ કામ અને વધુ પડતા પાતળ કુવાઓ કરવા જેવી પ્રવૃત્તિઓ કરવાથી મુદાણ જોખમાય છે વધુ પડતું ખોદકામ આપણે વધુ પડતું ખોદકામ કરીએ છીએ બરાબર છે જ્યાં ખનીજો મેળવવા માટે ભૂમિગત અણુ પરીક્ષણો જે ઓએનજીસી વાળા છે એ લોકો ખનીજ પરીક્ષણો વધારે કરે છે બરાબર છે ખનીજ તેલ શોધવા ખૂબ ઊંડું કામ કરે એટલે કે ઊંડાણ સુધી એ કામ કરતા હોય છે એટલા માટે મુદાહરણ જોખમાય છે શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાઓ ઠલવાતા આપણા જળાશયો ગંદા બને છે આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ વસ્તુનો કચ્છો હોય આપણા ઘરનો કચ્છો હોય તો એ નદી નાળામાં નાખીએ છે ગટરનું પાણી છોડવામાં આવે છે એના લીધે પાણી જળાશય ગંદુ થાય છે ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળવા લાગ્યો છે જહાજોના નકામા તેલ વહેવાના કારણે તેમજ જે જહાજોના નકામું તેલ છે જે બદલવામાં આવે છે ઓઇલ કે પાણી સમુદ્રમાં છોડી દેવામાં આવે છે સમુદ્રમાં છોડી દેવાથી તે જે દરિયાઈ જીવો છે એ પણ નાશ થાય છે બરાબર છે એટલે જહાજોના નકામાં તેલ વહેવાના કારણે તેમજ ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીના નિકાલથી દરિયાઈ જીવોનો નાશ થાય છે જે જલાવરણ માટે ખતરારૂપ છે ઉદ્યોગો કારખાના પાવર અને વાહનો દ્વારા દૂષિત હવા વાતાવરણમાં પડે વધુ વાહનોની અવર વિસ્તારમાં કાર્બન મોનોક્સાઈડ જેવા વાયુઓનું પ્રમાણ વધે છે વૃક્ષો કાપવાથી શીઓ ટુનું પ્રમાણ વધે છે સીઓ ટુનું પ્રમાણ વધતા પૃથ્વી પરનું ગરમીનું પ્રમાણ વધે છે આ રીતે વાતાવરણ પર નવ પ્રવૃત્તિઓની અસર થાય છે પર્યાવરણના શોષણના ભોગે કુદરતની પોષણ કર્યો જોખમા જે જે જીવાણ માટે નુકસાનકારક છે બરાબર આપણો પાઠ અહીં પૂરો થાય છે તમારે આ સ્વાધ્યાય લખીને મને વોટ્સઅપ કરવાનું છે બરાબર ત્યાં સુધી હસ્તું